डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। मित्रों सबने नमस्कार। सामाजिक समस्याओं पेपर नंबर 105 अंतर्गत हूँ डॉक्टर विपिन मकवाणा, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियोमां आप सबने मित्रों आवकारु छू, स्वागत करूँ छू। दर वक्त अपने अलग अलग मुद्दाओं ने लई घनी बड़ी चर्चा अने बात ए विषयना संदर्भ में करता होईए छे। सामाजिक समस्या ए जीवाता जीवन साथेनो मुद्दो छे अने आ विषय तमने बधाने गमे तेवो छे, એટલે દર વખતે આપણે અલગ અલગ પ્રકારની સામાજિક સમસ્યાઓને લઈ ઘણી બધી ચર્ચા અને વાતો કરતા હોઈએ છીએ। આજે એક નવી સમસ્યા વિશે વાત કરવાની છે, એ સમસ્યા છે મહિલાઓને લગતી। આપણી અલગ અલગ પ્રકારની સામાજિક સમસ્યાઓમાં આ દહેજ એ એક ગંભીર સામાજિક સમસ્યા છે। આ દહેજના પરિણામે એ ઘણા બધા આપણા સામાજિક વ્યવસ્થામાં આ સમસ્યાના લીધે એ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। એક સામાજિક કાર્યકર તરીકે આપણે આ ગંભીર સમસ્યાની સાથે આપણી બહુ મોટી સામાજિક નિસ્બત અને એક મોટી સામાજિક જવાબદારી છે। એ દ્રષ્ટિએ આજે આપણે આ દહેજ એક સામાજિક સમસ્યા એ મુદ્દાને લઈને વાત કરવાના છીએ। એક કાર્યકર તરીકે આપણને એક સવાલ એ થાય કે ભાઈ આમાં આ મુદ્દા સાથે મારી શું નિસ્બત, આ મુદ્દો મારે શા માટે અભ્યાસ કરવો જોઈએ, મારે શા માટે આ મુદ્દાને લઈને જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ। તો મિત્રો એના માટે 5 જે અગત્યના મુદ્દાઓ છે જ્યારે આ સમસ્યાના સંદર્ભે આપણે દરમિયાનગીરી કરવાની વાત કરીએ છીએ એ વખતે આ 5 મુદ્દાઓ એ આપણા માટે ખૂબ મહત્ત્વના બની રહે। એમાં સૌથી પહેલો જે મુદ્દો એ દહેજની સમસ્યા શું છે, તો દરમિયાનગીરી કરવા માટે પહેલું તો આ મુદ્દાને બરાબર આપણે સમજવો પડે। અને સમાજ કાર્યમાં આપણે બહુ ભારપૂર્વક કહેતા હોય છે કે ભાઈ દરમિયાનગીરી કોણ કરી શકે, તો એનો સીધો સાદો જવાબ હોય છે કે જેને આવડતું હોય એ। તો આ આવડવા માટે શીખવા માટે કેટલાક મુદ્દાઓને લઈ આપણે કેટલીક વિશેષ માહિતી અને જાણકારી પ્રાપ્ત કરવી પડે। દહેજ એ આપણી સામાજિક સમસ્યા છે। આ સમસ્યાનું સ્વરૂપ શું છે, આપણી સામાજિક વ્યવસ્થામાં આ સમસ્યા કઈ રીતે જોવા મળે છે એના વિશે એ શરૂઆતમાં જ આપણે એક વિષય આ મુદ્દા વિશેની જ્યારે બેઝિક માહિતી હું તમને વાત કરીશ એ વખતે આ મુદ્દાને લઈને આપણે ચર્ચાની શરૂઆત કરીશું। દહેજ કોને કહેવાય, એક કાયદાના દૃષ્ટિકોણ સાથે દહેજની વ્યાખ્યાને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડે। ત્રીજી મહત્ત્વની બાબત કે આ ખરાબ હોવા છતાં દહેજ પ્રથા એ આપણી સામાજિક વ્યવસ્થામાં શા માટે ફૂલી ફાલી છે, તો એની પાછળ આ પ્રશ્ન આ સમસ્યા ઊભી થવા પાછળના મુખ્ય કયા કારણો છે, તો એને લઈને આપણે આજે આપણે ચર્ચા કરવાના છીએ। ત્રીજો નહીં ચોથો મુદ્દો એ દહેજના પરિણામો અને તેના નિવારણના ઉપાયો વિશે જાણકારી પ્રાપ્ત થશે। દહેજ એક આપણી સામાજિક સમસ્યા છે, તો આ સામાજિક સમસ્યાના કયા એવા દુષ્પરિણામો છે અને આ દુષ્પરિણામોને ઓછા કરવા માટે એના નિવારણ માટે હું શું કરી શકું, એક સામાજિક કાર્યકર તરીકે દહેજ નિવારણની પ્રક્રિયામાં મારી કોઈ મહત્ત્વની જવાબદારી કે ભૂમિકા ખરી કે કેમ, એને લઈ આજે આપણે ઘણી બધી ચર્ચા અને વાત કરવાના છે। આમ તો આ એક ગંભીર
सामाजिक समस्या समाजशास्त्र साथ जो विद्यार्थीओ अभ्यास करीने आव्या छे मित्रों तो खूब विगतवार आ दहेज ने एक सामाजिक समस्याना संदर्भ में विगते समझेला छे। जे मित्रों सोशल सायंस नथी भण्या एवा विद्यार्थीओने पण आ दहेज विषय ये खबर छे, कारण के आपणी सामाजिक व्यवस्थाना प्रत्येक कुटुंबों में प्रत्येक समाज में आजकाल आ दहेजनी बोलबाला छे। अने आ दहेज नो जे मुद्दो छे वर्षो जूनो छे, अने एनो इतिहास जे छे कि ज्यारथी आ लग्न अने सामाजिक व्यवस्था उद्भवी एनी साथे ज ए दीकरीने मदद करवाना बहाने ए खूब शुभ आशय साथे जे प्रक्रियानी शुरुआत थयेली ए बहु सीधी सादी अने सहज प्रक्रिया ये आजे गंभीर सामाजिक समस्यानो रूप धारण कर्युं छे, जे आपणा माटे चिंता अने चर्चा ए बन्नेनो विषय होई शके छे। सौथी पहला आ दहेज ए शुं छे, दहेज शा माटे छे, तो आ मुद्दा विषेनी एक समजण एक कार्यकर तरीके आपणी पासे होय એ જરૂરી છે। દહેજ સંબંધી પ્રત્યેક મુદ્દાઓને આપણે બહુ જુદા જુદા દૃષ્ટિકોણ સાથે સમજવાનો છે, કારણ કે આ દહેજ પ્રથા એ આખા ભારતની સમગ્ર ભારતની અલગ અલગ વિસ્તારોની સમસ્યા છે એવું કહીએ તો પણ સહેજ અતિશયોક્તિ ભર્યું એ નહીં લાગે, કારણ કે ગરીબ શ્રવણ એટલે શ્રીમંત એ તમામ પ્રકારના પરિણામોમાં એટલે પરિવારોમાં આ સમસ્યા એ કોઈક ને કોઈક સ્વરૂપે એ આપણને જોવા મળે છે। દહેજ શબ્દ એ મૂળ મિત્રો આપણે ગુજરાતીમાં દહેજ શબ્દ વાપરીએ છીએ, પણ આ દહેજ શબ્દ એ મિત્રો ફારસી ભાષામાંથી એ ગુજરાતી ભાષામાં આવ્યો છે। દહેજ માટેના કેટલાક પર્યાયવાચી શબ્દો જેમાં અલગ અલગ વિસ્તારમાં દાઈજો, પછી પ્રાદેશિક ભાષામાં દહેજ, હા પછી દીકરી કેટલું આણું લઈ આવી, હા પલ્લામાં શું શું આવ્યું એટલે એને પલ્લું, પૈઠણ, પછી વાંકડો, વાર, દક્ષિણા, કન્યા શુલ્ક, પછી વાર શુલ્ક, કર્યાવર, કર્યાવર અને પહેરાવણી જેવા અલગ અલગ પ્રકારના શબ્દો એ જે તે વિસ્તાર પ્રમાણે વપરાય છે। અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શબ્દોનું ઉચ્ચારણ થાય છે, પણ સામાન્ય રીતે એ શબ્દો કોઈ પણ હોય પણ સામાન્ય રીતે આ બધી જ પ્રક્રિયામાં જે વિધિ થાય છે એ વિધિ છે દહેજની। એને લોકોએ પોતાની અનુકૂળતા કે પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ પ્રકારના નામ આપેલા છે, હા અને એવા તમને જે કેટલાક નામો મેં શોધીને તમારી સમક્ષ જે મૂકેલા છે હા એમાં કેટલાક શબ્દો તો દક્ષિણા, કન્યા શુલ્ક, હા પૈઠક, તો સામાન્ય રીતે તમે જે છે એ તમે આ શબ્દો જુઓ તો આ શબ્દો સાથે આનો એક ગૂઢ અર્થ એ સમાયેલો છે। એટલે એ રીતે મિત્રો આ દહેજ એ આ રીતે અલગ અલગ શબ્દોમાં જેને મઢવામાં આવેલી છે એવી આ પ્રથા એ આજે આપણા સમાજની ખૂબ ગંભીર એ સમસ્યા બની છે। અને મિત્રો રોજબરોજ એ કોઈક ને કોઈક રીતે જે મહિલાઓ પર અત્યાચારો થાય છે એમાં બહુ બધા કારણોમાંનું એક કારણ, એક મહત્ત્વનું અને સૌથી નજીકના ક્રમે આવતું એ કારણ એ આ દહેજ છે। આમ તો ઘણા બધા પરિવારોમાં દહેજ એ દીકરીના લગ્નની વાત આવે કે તરત જ વરપક્ષ એ સામેથી કે ભાઈ અમારો દીકરો એ આટલું
ઊંચું ભણેલો છે તો તમે અમને દહેજમાં શું આપશો? સોના ચાંદી વાસણ અલગ અલગ ઘરવખરી અને ભૌતિક વસ્તુઓ તો ખરી જ, એ તો આ બહુ સહજ અને સામાન્ય થઈ ગયું છે. પણ મિત્રો, સૌથી અગત્યનો જે મુદ્દો એ એમાં રોકડ રૂપમાં પૈસા, એની સાથે ઘણા બધા ઊંચી કિંમતના વાહનોથી માંડીને એવી માગણી થતી હોય છે. એટલે જેના પરિણામે જે આર્થિક રીતે સદ્ધર પરિવારો હોય એ પોતાની દીકરીને સારું ઘર મળે એના માટે, એ દીકરીની સુખાકારી માટે એ ઘણા બધા મા બાપ એ દેવું કરીને, ખર્ચ કરીને, પોતાની સ્થાવર મિલકતો વેચીને પણ આ દહેજની વિધિ કરતા હોય છે. પણ આમાં દહેજ એક વખત આપી દીધા પછી એ પૂરું નથી થતું, એ કોઈક ને કોઈક રીતે એ આખા લગ્ન પછી, લગ્નની વાત સાથે જે પ્રક્રિયાની શરૂઆત થાય છે એ પ્રક્રિયા એક વખત દહેજના રૂપમાં કોઈ વસ્તુ આપી દેવાથી અટકતી નથી. પણ ઉડતું, એટલે આમ આપણે બહુ સાદી ભાષામાં કહીએ ને કે તો એ વધારે વિકરાળ રૂપ એ ધારણ કરે છે. અને એ 10,000ની પહેલે વખતે માંગણી કરી હોય તો બીજી વખતે 50,000 આવે, લાખ આવે, એ રીતે પૈસામાં પણ એ આંકડો વધતો જાય, વસ્તુઓમાં પણ આંકડાઓ બેવડાતા જાય. અને એના પરિણામે જે છે એ ઘણી વખત એ જે દીકરીના મા બાપ એ આ પ્રકારની વસ્તુઓ એ આપી શકે એવી સ્થિતિમાં નથી હોતા. તો એવા વખતે ઘણી બધી મહિલાઓને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે, એમની સાથે મારપીટ કરવામાં આવે, ઘણી વખત મેણા ટોણા મારવામાં આવે કે તું તારા બાપને, મા બાપને ત્યાંથી શું લઈને આવી છે. અને ઘણી વખત આવા મેણા ટોણાથી કંટાળી અને ઘણી બધી સ્ત્રીઓ એ આત્મહત્યા એ કરતી જોવા મળે છે. ઘણા બધા છૂટાછેડા અથવા બહેનોને ત્યજી દેવાના કારણોમાંનું એક કારણ એ મિત્રો આ દહેજ છે. એટલે દહેજ એ આજે દરેક સમાજમાં ગરીબ, મધ્યમ વર્ગ, શ્રીમંત, એનું સ્વરૂપ એ અલગ અલગ હોય છે. પણ કોઈક ને કોઈક રીતે મેં જે હમણાં જ વાત કરી એ પ્રમાણે દીકરી એ પિતાના ઘરેથી લગ્ન કરીને જ્યારે એ સાસરી પક્ષે જાય છે તો એ વખતે ખૂબ શુભ ભાવ સાથે કે દીકરીએ પોતાના કુટુંબમાં બહુ જ બધું કામ કરેલું હોય એટલે મા બાપની ઈચ્છા હોય કે દીકરીને કંઈક આપે, એટલે દીકરીની સુખાકારી માટે, પોતાને દીકરી માટે કંઈક કર્યું છે, એ કંઈક કર્યાનું ઋણ ચૂકવવા માટે એ દરેક મા બાપ એ ખૂબ સારા કે જેને આપણે પવિત્ર ઈરાદાથી એ આ પ્રકારના ભાવ સાથે એ દીકરીને કોઈક ને કોઈક મદદ કરતા હતા. પણ આ સમાજનો, કુટુંબનો ખૂબ સારો ઈરાદો એ આજકાલ લાલચમાં પરિણમ્યો છે અને એમાં આજે કંઈ શ્રીમંત લોકો જેની પાસે પૈસાની ખોટ નથી, ખૂબ પૈસાદાર અથવા ધનવાન છે એવા લોકો દહેજ લેતા નથી એવું નથી, પણ એ સમાજમાં પણ એ તમને આ દહેજનું દૂષણ એ આપણને જોવા મળે છે. જેની પાસે કશું જ નથી એવા પરિવારોમાં પણ આ જ્યારે દીકરીના લગ્નની વાત આવે એ વખતે દહેજની માગણી કરવામાં આવે છે. ગુજરાતના ખૂબ જાણીતા સમાજશાસ્ત્રી નીરા દેસાઈ, એમણે સરસ આ દહેજની વ્યાખ્યા કરી છે કે દહેજ કોને કહેવાય. નીરા દેસાઈના મતે દહેજ કે દાઈજો એ પરસ્પર લેવડ દેવડ નથી, કારણ કે લેવડ દેવડ હોત તો એ આપીને એમાં ભૂલી જવાની વાત હોય. દહેજ કે દાઈજો એ પરસ્પર લેવડ દેવડ નથી, એક દિશામાં થતો વ્યવહાર છે. આ પ્રકારના રિવાજોમાં કન્યા અને ભેટ સોગાદો એક જ દિશામાં જતા હોય છે, બદલામાં કન્યા પક્ષને મળે છે ઉપર છેલ્લી પ્રતિષ્ઠા અને ઘણીવાર જિંદગીભરનું દેવું.
થોડોક સમય એવું કહેવામાં આવે કે ભાઈ એક બાપે પોતાની દીકરીને બહુ બધું આપ્યું, વર પક્ષે પણ કે ભાઈ દીકરો ભણેલો હતો એ પ્રમાણે એને દહેજ પણ ઘણું બધું મળ્યું, કારણ કે આ બધાને બંને પક્ષે એ પ્રતિષ્ઠાનો વિષય એ બનાવવામાં આવ્યો છે. એટલે બંને પક્ષ, દીકરીનો બાપ એ પોતાની દીકરીને દહેજ રૂપે કંઈક આપ્યાનો સંતોષ મેળવે છે. ઘણી વખત એ ઈચ્છા વિરુદ્ધ જઈને પણ, અહીંયા જે ડૉક્ટર નીરા દેસાઈએ જે શબ્દ વાપરેલો છે એ ઘણીવાર જિંદગીભરનું દેવું કરીને એ એટલું દેવું કર્યું હોય કે પતિ પત્ની અને એના બાળકો આખી જિંદગી કામ કરે તો પણ જે છે એ દેવું ભરપાઈ ન કરી શકે. પણ જે મેં તમને કહ્યું એ પ્રમાણે મા બાપની અંદરની ઈચ્છા એવી હોય છે કે પોતાની દીકરી એ દુઃખી ન થાય, એટલે ઘણા ખરા મા બાપ એ દેવું કરીને પણ કર્યાવરમાં પહેરામણી કે પલ્લામાં કે દક્ષિણા સ્વરૂપે એ મહિલાઓને, પોતાની દીકરીઓને એ આ રીતે અલગ અલગ પ્રકારની વસ્તુઓ એ આપતા હોય છે. એટલે દહેજ એટલે કન્યા પક્ષ તરફથી વર પક્ષને અપાતી ભેટ સોગાત, જેને આપણે દહેજ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં આ સમસ્યા, ગુજરાતમાં તો આ એક ગંભીર સમસ્યા છે જ, પણ આ પ્રશ્ન કંઈ ગુજરાત પૂરતો સીમિત નથી. ભારતના વિવિધ રાજ્યોમાં પણ આ દહેજ પ્રથા એ ખૂબ ગંભીર રીતે એ વિસ્તરેલી છે, અને એમાં આ દહેજની સમસ્યાના પરિણામે એ ઘણી બધી મહિલાઓના મોત થાય છે, ઘણી બધી મહિલાઓને એ મારી નાખવામાં આવે છે. ઘણા બધા વ્યસન કરતા કુટુંબોમાં પણ દાખલા તરીકે પૈસા ખૂટે એટલે તરત જ પેલી દીકરીને, પેલી મહિલાને પોતાના પિયરમાંથી એ પૈસા લઈ આવવા માટે એ ફરજ પડાતી હોય છે. એટલે મિત્રો, આ આખા સમાજની એક ગંભીર પ્રકારની સામાજિક સમસ્યા છે એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે આ પ્રથાના શું કારણો, તો કુલીન શાહી લગ્ન પ્રથા, એટલે આ આપણી લગ્ન પ્રથા એટલે એની સાથે જ એ આ જોડેલી બાબત છે. અને લગ્ન કરે એટલે કન્યા પક્ષ તરફથી વર પક્ષને એ કંઈક આપવામાં આવે, સામાન્ય રીતે ભેટ સોગાદ જ્યાં સુધી ઈચ્છાશક્તિથી હોય ત્યાં સુધી એ બરાબર નથી, પણ આ લગ્નની એક પ્રથા, કુલીનશાહી લગ્ન પ્રથા એ પણ એક એનું કારણ છે. બાલ લગ્નો અને જ્ઞાતિ પ્રથા, બાલ લગ્નો જે સમાજમાં થાય છે, જે પરિવારોમાં થાય છે, ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ એ વધારે હોય છે, અને એમાં આ બાલ લગ્નની સાથે સાથે એ અલગ અલગ જ્ઞાતિઓમાં પણ મિત્રો આ દહેજના મુદ્દાને પ્રતિષ્ઠાનો વિષય એ ગણવામાં આવે છે. ઘણી બધી જ્ઞાતિઓમાં પણ એ કેટલીક જ્ઞાતિઓ તો એમાં વર્ષો જૂના એવા કેટલાક રિવાજો જે છે કે દીકરીને આપવાનું કંઈ નહીં અને લેવાનું બધું જ. આપણે સમાજના આગેવાનોને જ્યારે પૂછીએ કે ભાઈ આવું કેમ, તો કે ભાઈ એ વરપક્ષની જ્ઞાતિ છે, ઊંચી છે, હા, એટલે સામાન્ય રીતે એ લોકો એકમાત્ર દીકરી ને કશું જ આપે નહીં, હા, કારણ કે જો આપે તો જે છે એમનું એની જ્ઞાતિનું ખોટું દેખાય. એટલે સામાન્ય રીતે તમે જુઓ કે આવી ઘણી બધી જ્ઞાતિઓ એમાં દીકરીને કશું જ નહીં આપવાનું પણ લેવાનું બધું જ, હા, અને એમાં દાખલા તરીકે રોકડ રકમરૂપની વાત હોય, ઘર વખરીની વાત હોય, તો એમાં કઈ કઈ વસ્તુ, કઈ કંપનીની, હવે તો એ પણ આવી ગયું છે કે ભાઈ બ્રાન્ડમાં આપણે જીવતા થઈ ગયેલા છે, કે ભાઈ ફ્રીજ તો કે ભાઈ આ જ કંપની, હા, એલજી ટીવી
તો કે ભાઈ સારી પ્રતિષ્ઠિત કંપનીનું જ જોઈએ તો આ રીતે એ કઈ વસ્તુ લાવવી એના માટે પણ એ ફરજ પડાતી હોય છે. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે મિત્રો દહેજ પ્રથાનું એક કારણ એ સામાજિક પ્રતિષ્ઠા. દાખલા તરીકે સમાજમાં કોની બોલબાલા છે તો કે સામાન્ય રીતે આ ફલાણાના દીકરા આપણા સમાજમાં જે આપણે સાંભળીએ છીએ એ શું છે કે ભાઈ એને દહેજમાં તો 50 લાખ રૂપિયા તો રોકડા મળ્યા, એના દીકરીના પપ્પાએ એ જમાઈને ગાડી લઈ આપી છે, હા, અથવા અત્યારે સાદા ટીવીના બદલે LCDનો જમાનો છે તો ભાઈ 50 ઇંચનું ખૂબ મોટું ટીવી એ આપ્યું છે. એટલે સામાન્ય રીતે હું તમને જે મિત્રો ઉદાહરણ આપું છું એ પ્રત્યેક ઉદાહરણોના આધારથી સામાન્ય વ્યક્તિની એ છાપ નક્કી થતી હોય છે. આ બધા મુદ્દાઓ કલ્ચરની સાથે જોડેલા છે. એટલે શું આપવું, નહીં આપવું, શું લેવું, તો આ બધા મુદ્દાઓ જે છે કે જેમાં સૌથી અગત્યની બાબત કઈ છે તો એ અગત્યની બાબત એ સમાજે એ પોતાની જ્ઞાતિ વ્યવસ્થા, લગ્ન અને કુટુંબને લગતા એ અલગ અલગ પ્રકારના નિયમો બનાવેલા છે. એટલે આ કલ્ચર સંબંધી જે વાતો છે એ વર્ષોથી એ કોઈક ને કોઈક રૂપે એ આપણા સામાજિક વ્યવહારોમાં આવી છે. એટલે આ સંસ્કૃતિકરણની પ્રક્રિયા પણ આ દ્રષ્ટિએ આપણા માટે ખૂબ અગત્યની અને મહત્ત્વની બની રહે છે. સ્ત્રીધન અને સાસરી પક્ષની એ લોભ લાલચ, દીકરીને તો આપવાનું જ હોય અને દીકરાના પક્ષે લેવાનું જ હોય, આપણા સમાજમાં મિત્રો આ પ્રકારની એક માનસિકતા છે જેના પરિણામે એ ખૂબ સારા હેતુ સાથે જે પ્રક્રિયા ચાલુ થયેલી એ પ્રક્રિયા એ આજે ખૂબ અતિ ગંભીર સમસ્યા તરીકેનું સ્થાન લીધું છે. એના પછીનું એક મહત્ત્વનું કારણ આધુનિક યુગમાં ધનનું મહત્ત્વ. આજકાલ જે છે એ મિત્રો સૌથી વધુ મહત્ત્વ એ પૈસાને આપવામાં આવે છે. આપણી સામાજિક વ્યવસ્થામાં માણસનું મહત્ત્વ કે મૂલ્ય ઓછું રહ્યું છે. આ સમાજ કાર્ય તો વ્યક્તિના ગૌરવની વાત કરે છે. માણસનું મૂલ્ય એ ખૂબ પાયાનું છે, કારણ કે જે છે એ સમાજ કાર્યમાં વ્યક્તિનું ગૌરવ ને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. કે કોઈપણ વ્યક્તિ આર્થિક રીતે નબળો હોય, સબળો હોય, પણ સમાજમાં એની અનેક પ્રકારની ઉપયોગિતા છે. એ દરેક વ્યક્તિ એ મૂલ્યવાન છે, હા, મૂલ્યવાન, વેલ્યુએબલ આદમી છે, મનુષ્ય છે. એટલે એવી એ પ્રકારની એક ભાવના એ જોડાયેલી છે. પણ આજકાલ તમે જુઓ કે આધુનિક યુગમાં એ માણસ કરતાં એ પૈસાનું મહત્ત્વ એ ખાસું વધી રહ્યું છે, અને જેના પરિણામે એ મિત્રો આજે એ બધા લાગણીથી માંડીને બધા એવા સામાજિક ખ્યાલોને બાજુ પર મૂકી અને એકમાત્ર પૈસાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે આ પણ આ પ્રકારની એક માનસિકતા એ પણ દહેજ પ્રથાનું ખૂબ મહત્ત્વનું કારણ બની જાય છે. વ્યક્તિગત પ્રતિષ્ઠાનું મહત્ત્વ, ઘણી બધી જ્ઞાતિઓમાં કોને સૌથી વધુ મહત્ત્વ મળે છે તો સામાન્ય રીતે દહેજમાં કેટલી વસ્તુ આપી અથવા કેટલી વસ્તુ લીધી તો આપણી સામાજિક વ્યવસ્થામાં આ બધા મુદ્દાઓને પ્રતિષ્ઠા તરીકેનો દરજ્જો આપવામાં આવેલો છે. અને આ દહેજ પ્રથા એ ગેરકાનૂની હોવા છતાં હું તમને કહું કે ઘણા બધા સમાજોમાં આને ગુના તરીકે એ સ્વીકાર જ નથી કરવામાં આવતો. અને અત્યારે તો તમે જુઓ તો ઘણી વખત મોં માગી કિંમત, મોં માગી વસ્તુઓ એ લગ્ન દરમિયાન એ દહેજના રૂપમાં લેવાતી હોય છે. એટલે આ વ્યક્તિગત પ્રતિષ્ઠાના કારણે અને આપણી સામાજિક વ્યવસ્થામાં પણ તમે જુઓ કે આ વસ્તુ ખરાબ, કાયદાકીય દ્રષ્ટિએ ખરાબ હોવા છતાં આપણે જ એને વધારે મહત્ત્વ અને મૂલ્ય આપીએ છીએ. અને આ બધા મુદ્દાઓને ક્રેડિટની રીતે લેવાય છે. એ રીતે વ્યક્તિગત પ્રતિષ્ઠાના લીધે આ દહેજ પ્રથા એ વધારે પડતી વકરી છે અથવા
ફૂલી ફાલી છે એમ આપણે કહી શકીએ. અને છેલ્લું એક મહત્ત્વનું કારણ, લગ્ન એક ધાર્મિક સંસ્કાર. બહુ બધા ધાર્મિક સંસ્કાર મનો એક સંસ્કાર એ આ લગ્નની વિધિ છે. સાત ફેરાની વાત હોય તો આપણી દરેક ધર્મોમાં આ લગ્નના ખ્યાલને ખૂબ ધાર્મિક અને પવિત્ર ગણવામાં આવેલો છે. એટલે આ લગ્નની વિધિ સાથે એમાં જે કંઈ પ્રક્રિયાઓ કરવામાં આવે છે એ પ્રક્રિયાઓને પણ ધાર્મિક સંસ્કાર સાથે જોડવામાં આવે છે. એટલે આ જે છે એ સામાન્ય રીતે એ ઘણા બધા સમાજોમાં એ આ પ્રકારની એક માનસિકતાના કારણે એ આ દહેજ પ્રથા એ ઘણી બધી રીતે એ ફૂલી છે, ફાલી છે, એનો વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ. દહેજની પ્રથાની અસરો તો બહુ દેખીતી છે કે કન્યા જન્મ બુજારૂપ બને છે, આત્મહત્યા અને ઘરેલું હિંસાનો ભોગ, હા, ડોમેસ્ટિક વાયોલેશન નો ભોગ એ ઘણી બધી મહિલાઓ બને છે. કજોડા લગ્ન, બહુપત્નિત્વ અને છૂટાછેડાના પ્રશ્નો પણ આ આપણી સામાજિક વ્યવસ્થામાં આ દહેજ પ્રથાના પરિણામે જોવા મળે છે. ફરજિયાત કુંવાળા પણું એ જોવા મળે, દીકરીના કુટુંબ પર આર્થિક બોજ અને દેવું વધી જાય, ભ્રષ્ટાચાર અને કાળું નાણું, દમ આડંબર અને પ્રોત્સાહન અને લગ્ન એ એક વિધિને બદલે આજકાલ સોદો બની ગઈ છે, એટલે એવી પણ એક અસર આપણને જોવા મળે. સ્ત્રી શિક્ષણ ઉપર નકારાત્મક અસર. એટલે મિત્રો, આ બધી દહેજ પ્રથાની અસરો છે. આ બધા આ ગંભીર સમસ્યાને ઓછી અથવા હળવી કરવા માટે શું કરી શકાય, તો કેટલીક તમને બહુ ચર્ચાની જરૂર નથી, સીધા તમને મુદ્દાઓ વિશે તમને જણાવું. તો સૌથી પહેલાં શિક્ષિત મહિલાઓએ આ બધા મુદ્દાઓમાં કે ભાઈ હું દહેજ આપીશ પણ નહીં અને દહેજ પણ લઈશ નહીં, હા, આપણા તમારા જેવા ઘણા બધા યુવા મિત્રોએ પણ આવી પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ. અને જ્યાં પણ આવું થતું હોય ત્યાં આગળ ખાસ કરીને ભણેલી જે કંઈ છોકરીઓ છે, ભણેલી જે મહિલાઓ છે, એણે આમાં લીડરશિપ લેવી જોઈએ. આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન મળવું જોઈએ. યુવાનોમાં નવા મૂલ્યોનો સંચાર થવો જોઈએ. હા, દહેજ પ્રતિબંધક ધારો હોય તો સામાન્ય રીતે આ પ્રકારના જે કંઈ કાયદાઓ છે એનો કડક રીતે એ અમલ થવો જોઈએ. મહિલા સંગઠનોની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે. જ્યોતિસંઘ છે, અવાજ છે, સેવા, અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ જેને અવાજ તરીકે આપણે જાણીએ છીએ. તો ગુજરાતમાં આ બધી સંસ્થાઓની કામગીરી વર્ષો જૂની છે. આઝાદી પહેલાં પણ ઘણી બધી આવા મહિલા કર્મશીલોએ આવી મહિલા અત્યાચારને લઈ આ બધી સામાજિક દૂષણોને દૂર કરવા માટે ઘણી બધી સંસ્થાઓ, અને એમાં ગુજરાતની તો ખૂબ મહત્ત્વની ભૂમિકા આ બધી સંસ્થાઓની સ્થાપનાના સંદર્ભમાં રહેલી છે. ઘણા બધા કર્મશીલોએ આ સંદર્ભમાં ખૂબ કામ કરેલું છે, એટલે આ સંગઠનોનું ખૂબ મોટું કામ છે. સમૂહ લગ્નો અને સાદગીપૂર્ણ લગ્નોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ મુદ્દો ચર્ચવાની જરૂર નથી. આજકાલ ઘણા બધા સમાજોમાં સમૂહ લગ્નો થયા છે અને એમાં 1 રૂપિયો 11 રૂપિયો 101 રૂપિયા જેવી ટોકન રકમ લઈ અને લગ્નો થતા હોય છે. અને એમાં ઘણા બધા દાતાઓ તરફથી ઘણી બધી વસ્તુઓ એ વર અને કન્યા પક્ષને મળતી હોય છે. મહિલાઓને શિક્ષિત તેમજ આર્થિક રીતે એ પગભર બનાવવી જોઈએ. દરેક વાલી કે દરેક સમાજે મહિલાઓને શિક્ષિત બનાવવા ઉપર ભાર મૂકવો જોઈએ. ભણેલી નારી હશે તો સામાન્ય રીતે આ બધા જ દૂષણોમાં પોતે નહીં માનતી હોય, જેથી કરીને આ દહેજ જેવી ગંભીર સમસ્યાઓના મિત્રો આપણે આ રીતે ઘટાડી શકીએ. એટલે આ ખૂબ મહત્ત્વની વાત સાથે દહેજ એક સામાજિક સમસ્યા વિશેની મારી આજની આ વાત પૂરી કરું છું. આપ સૌ મિત્રોએ ફરીથી મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌના આભાર સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.